बिल्कुल, आम आदमी पार्टी अने कांग्रेस एटले कि इंडिया नो गठबंधन गुजरात में पण लागू छे। आवो निवेदन क समय नु छे अने क समय ना निवेदन थी तमाम लोकोए आवा निवेदन थी दूर रहेवू जोईए। आज गठबंधन गुजरात में पण लागू पड़शे। अमे पण अहींया गठबंधन में सीटों नी वहेंचणी करी अने लड़वाना छीए। कांग्रेस पक्षना गठबंधन की बात हो अन्य रीते सीट शेरिंग की बात कोई पण होय ते तमाम निर्णय करवानी सत्ता प्रदेश कक्षाए कोई ने पण नथी। साथे लड़वानी वातो करनारा अत्यारे तो एकबीजा सामे लड़ता होय एवुं लागी रह्युं छे। कांग्रेस अने आम आदमी पार्टी सहित 26 पार्टीओए इंडिया नामथी राष्ट्रीय स्तरे गठबंधन बनाव्युं जे गुजरातमां पण लागू पड़शे एवी आम आदमी पार्टीना प्रदेश प्रमुख ईसुदान गढ़वीनी वातनो छेद कांग्रेसना प्रवक्ता डॉक्टर मनीष दोशीए उड़ावी दीधो अने सलाह आपी कि ईसुदाने आवा क समयना निवेदनथी दूर रहेवू जोईए। कांग्रेस पक्षना गठबंधननी वात होय अन्य रीते सीट शेरिंगनी वात कोई पण होय તે તમામ નિર્ણય કરવાની સત્તા પ્રદેશ કક્ષાએ કોઈને પણ નથી। હું હોય પ્રદેશ અધ્યક્ષ હોય કે અન્ય પક્ષના કોઈ એ પોતાને જે રીતે નિવેદન આપ્યું એ નિવેદન આપના માધ્યમથી સૌને જાણવા મળ્યું। કોઈ પણ ગઠબંધનની જાહેરાત રાષ્ટ્રીય નેતૃત્વ અને અત્યારે ઇન્ડિયા એલાયન્સ કરશે। ઇન્ડિયા ગઠબંધન પોતે એનો નિર્ણય કરશે। ક સમયે આવા નિવેદનોથી તમામ લોકોએ દૂર રહેવું જોઈએ। સોમવારે જ ઈસુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી હતી અને દાવો કર્યો હતો કે ગુજરાતમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેઠક ફાળવણી કરીને 2024ની લોકસભા ચૂંટણી સાથે લડશે, પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નિવેદનને ઉતાવળિયું ગણાવી ગઠબંધનનો હાલ પૂરતો છેદ ઉડાવી દીધો છે। બીજી તરફ ભાજપે દાવો કર્યો કે આવા ગઠબંધનની કોઈ જ અસર જનમાનસ પર થવાની નથી। બાકીના બધા જ પોલિટિકલ પાર્ટીના લોકો ક્યાંક ને ક્યાંક પોતે ભૂતકાળમાં આચરેલા કૌભાંડોને બચાવવા માટે કે પછી કોઈ અન્ય કારણોસર એક થવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પોતાની વિચારધારાઓ ભૂતકાળમાં બંને છેડે રહી હોય એવા લોકો પણ આજે સાથે આવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે એ બહુ સ્પષ્ટપણે બતાવે છે કે એમનામાં ગભરાટ છે, એમના પોતાના માટે પણ અને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ વિજયી થવાની છે એના માટેનો પણ। એટલે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ એ દેશ કે ગુજરાતના લેવલે કંઈક ભૂતકાળમાં અલગ વાતો કરતી હતી, આજે અલગ વાતો કરે છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે કોઈ પણ પ્રકારનું ગઠબંધન એ ભારતના મતદારો ઉપર, ભારતના પ્રજા ઉપર કોઈ પણ પ્રકારની અસર કરી શકે એમ છે નહીં। માન્ય નરેન્દ્રભાઈ પર જે પ્રજાજનોને વિશ્વાસ છે એ કાયમ અકબંધ રહેવાનો છે અને આવનારા સમયમાં પણ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત ત્રીજી ઇનિંગ્સમાં આગળ વધવાની છે।